जय श्री राम मित्रों, ब्लैक बक ट्रेडिंग में तमारू हार्दिक स्वागत छे। तो तमे मित्रों समझो, अबे मैं मित्रों तमने वीडियो में पण क्लियर कट कीधुं तुं, डाउनफॉल छे, मार्केट गैप डाउन खुले, कई जगह खुले छे, क्यांथी आपणे बाइंग करवानुं छे, क्यांथी आपणे सेलिंगनो प्लान करवानो छे। तो आ बधुं तमे समझो, शीखो, कई जग्याएथी सेलर लोको एक्टिव थशे, कई जग्याएथी बायर लोको एक्टिव थशे, आ बधुं तमे शीखो समझो मित्रों। अबे तमे जोवो मार्केट मित्रों, आजे पण गैप डाउन खुल्युं हतुं, आ रीतनो आपणो आजनो प्लान हतो। पहला आपणे जोई लईए, 1 दिवसनी टाइम फ्रेम में जोई लईए एटले आपणने ख्याल आवे बराबर। तो तमे जोई शको छो मार्केट मित्रों, आजे पण गैप डाउन 500 पॉइंट खुलतु हतुं, 500 पॉइंट गैप डाउन खुलतु हतुं अहींया 45,500। मैं तमने टेलिग्राम में पण अपडेट आपी हती अने वीडियो में पण कहूँ छूँ कि 45,500 छे एक सपोर्ट छे बराबर। त्यांथी मित्रों मार्केट ऊपर लई जवानी ट्राय करे छे बायर लोको, पण मित्रों सेलर लोको एक्टिव हावी थई जाय छे एटले वीकू बने छे ऊपरथी, तमे जोई शको छो बराबर। तमे जोई शको छो 2 दिवसमां मार्केट मित्रों 45,700 એ આવી ગયું છે, એટલે 2,500 પોઈન્ટનો ફોલ છે મિત્રો, તમે જોઈ શકો છો 2,300 થી 2,500 પોઈન્ટનો ફોલ છે બરાબર। તો હવે મિત્રો અહીંયા રેન્જ બનશે, 1 દિવસની વાત કરીએ છીએ આપણે, 1 દિવસમાં અહીંયા 1-2 દિવસ સસ્ટેન થાય। આજે મિત્રો માર્કેટ જે હતું એ વોલેટાઇલ હતું, બંને બાજુના ટ્રેડ અપાવ્યા છે બરાબર। તો આજે હવે માર્કેટની એક સાયકલ હોય છે મિત્રો, ટ્રેન્ડિંગ માર્કેટ, વોલેટાઇલ માર્કેટ અને સાઇડવે માર્કેટ, પછી ફરીને ટ્રેન્ડિંગ માર્કેટ ચાલુ થાય છે। તો મિત્રો અહીંયા હવે 1 દિવસ અથવા 2 દિવસ પોઝ લે, અને પછી મિત્રો એક રેન્જ નાની એવી બને, રેન્જ બન્યા બાદ નીચેની બાજુ મિત્રો 45,500 બ્રેક થશે, તો અહીંયા આપણને 45,000 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે બરાબર। જે આ ગેપ પેન્ડિંગ છે મિત્રો, એ ગેપ ફિલ થઈ જશે, આ ગેપ તો ફિલ થઈ ગયો બરાબર, પણ આ ગેપ જે છે એ પેન્ડિંગ છે, એ ફિલ થવાની ટ્રાય કરશે માર્કેટ। તો હવે ચાલો આપણે ઇન્ટ્રાડેની વાત કરીએ બરાબર। પ્રાઇઝ એક્શન મિત્રો બનતી હતી, તો તમે પ્રાઇઝ એક્શનને રીડ કરતા શીખો કઈ રીતે બને છે। હવે તમે સમજો કે મિત્રો માર્કેટનું કાલનું ક્લોઝિંગ ક્યાં છે, તો કે કાલનું ક્લોઝિંગ છે 46,000 બરાબર, 46,000 કાલનું ક્લોઝિંગ છે અહીંયા। અને મિત્રો માર્કેટ ગેપ ડાઉન ખુલે છે, 500 પોઈન્ટ ગેપ ડાઉન ખુલે છે 500 ઉપર બરાબર। તો અહીંયા 45,500 એક સપોર્ટ છે, બાયર લોકો ત્યાંથી મિત્રો બાઇંગ કરે છે। મેં તમને કાલે પણ કીધું હતું વિડીયોમાં, તમે જો વિડીયો પૂરો જોયો હશે તો તમને ખ્યાલ હશે, મેં તમને કીધું હતું કે ગેપ ડાઉન જો ખુલે તો માર્કેટ મિત્રો રિટેસ્ટ થવા માટે કાલના ક્લોઝિંગ સુધી આવી શકે છે, અને અહીંયા પછી મિત્રો કોઈ સેલર લોકો એક્ટિવ થાય તો વન વે ફાસ્ટ મૂવ આપણને મળશે બરાબર। તો મિત્રો અહીંયા આપણે રાહ જોઈ હતી બરાબર, અહીંયા ધીમે ધીમે માર્કેટ નીચે આવતું હતું બરાબર। તો અહીંયા મિત્રો એક ટ્રેડલાઇન બનતી હતી આ રીતની બરાબર, એક ટ્રેડલાઇન અહીંયા બની, આ ટ્રેડલાઇનનું બ્રેકઆઉટ થયું, તો અહીંયા મિત્રો આપણે 75 પોઈન્ટ આ એક કેન્ડલમાં જ આપણે સી બાજુ લીધા, કેમ કે જ્યારે જ્યારે મિત્રો આવી રીતની કન્ડિશન બને છે ત્યારે તમારે કમ્પોનન્ટ પણ જોવાના હોય છે। HDFC એક જ હોલ્ડ હતી, તમે જોઈ શકો છો, તમે મોર્નિંગમાં તમે જોઈ શકો છો HDFC જે બેંક છે એ એક જ હોલ્ડ હતી, સવારે થોડીક એ પણ પ્રોફિટ બાજુ ઉપર અપ બાજુ હતી, ડાઉન ખુલ્લી બરાબર, 1480 ઓપન થઈ હતી, ગેપ ડાઉન ખુલ્લી હતી અને મિત્રો ઉપર આવી હતી 1500 આજુબાજુ, 20 પોઈન્ટનું અપ અહીંયા હતું બરાબર, અને ધીમે ધીમે અહીંયા રેન્જ બનતી હતી, સાઇડવે પ્રકારની હતી HDFC પછી ICICI સતત મિત્રો જુઓ તમે સવારથી જ તે અપ બાજુ હતી, SBI અપ બાજુ હતી અને એક્સિસ પણ અપ બાજુ હતી, તો મિત્રો આપણને અપ બાજુનો ટ્રેડ એટલા માટે મળ્યો। કમ્પોનન્ટ બહુ મહત્વના છે મિત્રો, જો આપણે કમ્પોનન્ટ બરાબર, તો અહીંથી મિત્રો આપણે એક ટ્રેડ એ પ્લાન કર્યો, પછી અહીંયા ધીમે ધીમે પ્રાઇઝ એક્શન બને છે મિત્રો, જોવો તમે ધીમે ધીમે પ્રાઇઝ એક્શન બને છે। અહીંયા જ્યારે મિત્રો 46,000 બ્રેક થયું ત્યારે એક મિત્રો આપણે અહીંયા ટ્રેડ પંચ કર્યો, સ્કેલ્પિંગ ટ્રેડ હતો, 2 કેન્ડલમાં આપણને આપણો ટાર્ગેટ મળી ગયો બરાબર। તો આપણા મિત્રો અહીંયા 2 ટ્રેડ થઈ ગયા, અહીંયા આ રીતની ટ્રેડ લાઇન આવતી હતી, આ ટ્રેડ લાઇન છે સપોર્ટ તરીકે કામ કરતી હતી, હાયર આ હાયર હાઈ બનાવતી હતી ઉપર, જે બેંક નિફ્ટી આજે હાયર હાઈ અને આ જે છે નીચે એ હાયર લો મિત્રો બનાવતું હતું બરાબર। તો આ એક પ્રાઇઝ એક્શન છે, એક પેટર્ન છે, હવે જ્યારે હાયર લો બ્રેક થશે મિત્રો ત્યારે માર્કેટમાં સારું એવું સેલિંગ આવશે, જે આ લેવલ છે, પણ અહીંયા મિત્રો 46,000નું જ લેવલ હતું બરાબર। તો 46,000નું લેવલ આ કેન્ડલ મોટી સેલિંગ આવી, એટલે સેલર લોકો 200 થી એક્ટિવ થઈ ગયા મિત્રો। મેં અહીંયા 200નો પુટ મિત્રો ઉઠાવ્યો હતો, અને વન વે આપણને 800 સુધીનો ટાર્ગેટ હતો, 800 સુધીનો ટાર્ગેટ આપણને 4 કેન્ડલમાં જ મળી ગયો બરાબર। તો આ રીતે મિત્રો વિચારવું પડે, કેટલા પોઈન્ટ લીધા એ મિત્રો મેં ટેલિગ્રામમાં આપ્યું છે, તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો બરાબર। અને જે લોકોને મિત્રો પ્રાઇમ ગ્રુપમાં એડ થવું છે, લાઈવ પ્રાઇઝ એક્શન શીખવી છે, એ લોકો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, લિંકથી ડીમેટ એકાઉન્ટ ખોલાવે અને રેગ્યુલર ટ્રેડ મારે, તો આપણે એમને પ્રાઇમ ગ્રુપમાં એડ કરશું અને પ્રાઇઝ એક્શન શીખવશું બરાબર। અને પછી મિત્રો જુઓ તમે અહીંયા મિત્રો ધીમે ધીમે માર્કેટ નીચે આવે છે, અને અહીંયા એક હેમર બન્યો હતો, જુઓ તમે
અહીંયા હેમર બન્યો હતો, એક આજના લો આજુબાજુ બન્યો હતો, એટલે અહીંથી મિત્રો બાયર લોકો એક્ટિવ થઈ જશે બરાબર. તો આ બધું તમે સમજો, કેમકે આજે જે બાય કરીને ગયા હોય એ બધાના એસએલ અહીંયા છે, એટલે એ લોકો મિત્રો નીચે નહીં આવવા દે, અહીંયાથી એ લોકો બાઇંગ કરશે બરાબર. અને બીજું કે જે સેલર લોકો છે મિત્રો અહીંથી, કેમકે જે કાલે મિત્રો જે માર્કેટ ડાઉન હતું, એ સેલ એ જે લોકોએ કોલ સેલ કર્યો હોય, કોલ સેલ કર્યો હોય એ લોકોનો મિત્રો જે છે એ 200 મિત્રો સ્ટોપ લોસ છે બરાબર. 200 સ્ટોપ લોસ છે, 200 ઉપર જશે તો કોલ સેલર છે એ લોકોના એસએલ હિટ થાય, પણ એ નહીં થવા દે. અહીંથી જુઓ તમે, સેલર લોકો એક્ટિવ થઈ ગયા. અને મિત્રો વન વે અહીંયા નીચેની બાજુ મૂવ આપ્યો, ફાસ્ટ મૂવ હતો, આ બહુ સારો એવો મૂવ આવ્યો હતો, 4 કેન્ડલમાં 400 પોઈન્ટનો મૂવ આવ્યો હતો મિત્રો. તો આ બધા મિત્રો તમારે તમારું કેપિટલ ગ્રો કરવું હોય તો આવા ટ્રેડ મિત્રો તમારે લેવા પડશે, આમાં હોલ્ડ થોડું રહેવું પડશે. આ તમે બધું પ્રાઇસ એક્શન બેઝ ઉપર છે, પ્રાઇસ એક્શન શીખો તારે ખ્યાલ આવશે તમને. અહીંયા આ ટ્રેડ લાઇન પણ બ્રેક થતી હતી બરાબર, અહીંયા એક આ ટ્રેડ લાઇન જે આવે છે એ પણ બ્રેક થતી હતી, હું સતત અપડેટ આપતો હતો લાઈવ. અહીંયા ટ્રેડ લાઇન બ્રેક થઈ હતી અને વન વે મિત્રો મૂવ આવ્યો છે. તો આ બધું તમે શીખો સમજો. હવે મિત્રો કાલે કઈ રીતે માર્કેટ રહી શકે છે, તો કે કાલે મિત્રો આપણા માટે 500 મહત્વનું છે બરાબર. જે 500 લેવલ છે એ મહત્વનું છે, અને ઉપરની બાજુ જે 800 છે એનું લેવલ મહત્વનું છે. આ 300 પોઈન્ટની રેન્જમાં મિત્રો માર્કેટ અહીંયા ને અહીંયા સસ્ટેન થાય મોર્નિંગમાં, અને સવારે બરાબર થોડોક સમય પસાર કરી અને મિત્રો 833 ઉપર મિત્રો જાય તો મિત્રો ઉપર 46,000 સુધી માર્કેટ આવી શકે છે બરાબર. અને મિત્રો જો અહીંયા 46,000 થોડું કન્સોલિડેટ થઈ અને ઉપરની બાજુ જાય તો મિત્રો આપણને 200 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. અને નીચેની બાજુ મિત્રો આ લેવલ બહુ મહત્વનું છે, જો અહીંયા થોડો સમય પસાર કર્યા બાદ મિત્રો જો 500 બ્રેક થશે તો મિત્રો વન વે 200 પોઈન્ટનો મૂવ આવશે મિત્રો. કેમકે અહીંયા બધાના સ્ટોપ લોસ છે મિત્રો, અને ગેપ પણ પેન્ડિંગ છે બરાબર. માર્કેટનો મેજર ટ્રેન્ડ ડાઉન જ છે બરાબર. તો અહીંયા આપણને સારો એવો શાર્પ મોમેન્ટમ મળી શકે છે, અહીંયા આપણને મિત્રો સારી એવી મોમેન્ટ મળી શકે છે. 2-3 કેન્ડલમાં 200 પોઈન્ટ આપણને માર્કેટમાં મળી શકે છે બરાબર. તો તમે અહીંયા ખાસ ધ્યાન રાખજો 45,500 બરાબર. અને જો તમે કે માર્કેટ ગેપ ડાઉન ખુલ્લે, ગેપ ડાઉન ખુલવાની શક્યતા ક્યાં છે, તો કે 45,500 નીચે ખુલ્લે અને મિત્રો થોડુંક પ્રોફિટ બુકિંગ આવે, એટલે કે થોડુંક અપ બાજુ માર્કેટ રિટેસ કરવા જાય અને અહીંથી સેલર લોકો એક્ટિવ થાય તો મિત્રો નીચેની બાજુ અહીંથી આપણે સેલ કરી શકીએ છીએ. આજે કેમ થયું હતું જુઓ તમે, અહીંથી આજે ધીમે ધીમે ગેપ ફિલ થયો અને અહીંથી મિત્રો સેલર લોકો એક્ટિવ થયા અને ડાઉન બાજુનો મૂવ સારો એવો મળ્યો આપણને. તો એવું પણ થઈ શકે છે જો ગેપ ડાઉન ખુલે તો, અને જો મિત્રો ગેપ અપ ખુલે તો ગેપ અપ અહીંયા ખુલી શકે છે 46,000 અને 46,800 વચ્ચે. તો અહીંયા મિત્રો એક રેન્જ બનવા દેવી પડશે, રેન્જ બન્યા બાદ ઉપરની બાજુ બ્રેક થશે તો જ આપણે ટ્રેડ લેશું બરાબર. તો મિત્રો આ રીતે છે. તો તમે લોકો મિત્રો શીખો સમજો કઈ રીતે પ્લાન કરવો. આપણે ઓપ્શન બાયર છીએ, આપણે આપણો સેટઅપ નક્કી કરવો પડે, સેટઅપ પ્રમાણે ટ્રેડ લેવાના હોય છે મિત્રો. તો આ રીતે છે મિત્રો. તો જે લોકોને પ્રાઇમ ગ્રુપમાં એડ થવું છે, પ્રાઇસ એક્શન શીખવી છે, એ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, લિંકથી ડીમેટ એકાઉન્ટ ખોલાવે અને રેગ્યુલર ટ્રેડ મારે બરાબર. જય હિન્દ મિત્રો.